નમસ્કાર દર્શક મિત્રો, અપ્તિક સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. વૈશ્વિક ફલક ઉપર હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેનાથી અનેકવિધ ક્ષેત્રને તેની માઠી અસરોનો સામનો કરવો પડ્યો છે, ત્યારે બીજી તરફ શિક્ષણ ક્ષેત્રે પણ આજ પ્રશ્ન ઉદ્ભવિત થયો છે. હાલની સ્થિતિ જોતા જે રીતે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેમાં તેઓની રુચિ છે કે કેમ એ જાણવાનું અત્યંત જરૂરી બન્યું છે. હાલ શિક્ષણ ક્ષેત્રે બિરબલની ખીચડી જેવું ઓનલાઈન એજ્યુકેશન હોવાનું સામે આવ્યું છે. તો જોઈએ આ અંગેનો અમારો વિશેષ અહેવાલ. વૈશ્વિક ફલક ઉપર હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેનાથી અનેકવિધ ક્ષેત્રને માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ શિક્ષણ ક્ષેત્રમાં પણ આજ પ્રશ્નો સામે આવ્યા છે. એક તરફ શિક્ષણ કાર્ય બંધ છે તો બીજી તરફ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જોવાની વાત તો એ છે કે હાલ વિદ્યાર્થીઓને જે ઓનલાઈન એજ્યુકેશન અપાઈ રહ્યું છે તેમાં વિદ્યાર્થીઓને રુચિ પડે છે કે કેમ, અને વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણના માધ્યમથી કેટલું જ્ઞાન મેળવી શકે છે. સામાન્યતઃ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષકની હાજરીમાં અભ્યાસ કરતા હોય છે ત્યારે શિક્ષક સતત નિરીક્ષણ કરતા હોય છે, અને વિદ્યાર્થીઓ કોઈ પણ મૂંઝવણ અનુભવે તો તેઓ ત્વરિત ધોરણે તેનો નિકાલ મેળવી શકે છે. તેની સાપેક્ષે ઓનલાઈન એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓ કેવું જ્ઞાન મેળવી રહ્યા છે તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે. આ મામલામાં રાજકોટની શિક્ષણ ક્ષેત્રે પ્રખ્યાત એવી જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના મેનેજિંગ ડિરેક્ટર ડીવી મહેતાએ કહ્યું હતું કે હાલ કોરોના મહામારીની અસર તમામ વર્ગ અને વ્યવસાય પર થઈ છે, પરંતુ શિક્ષણ ક્ષેત્રે અસર ન થાય તે હેતુસર ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. તેમ છતાં ઓનલાઈન એજ્યુકેશન ક્લાસરૂમનો પર્યાય બની શકે નહીં. કોવિડ-19ના કારણે સમાજના તમામ વર્ગને અસર થઈ છે, શિક્ષણ પણ એમાંથી બાકાત નથી. આપણે જોઈએ છીએ કે છેલ્લા 3-1 મહિનાથી શિક્ષણ વ્યવસ્થા ખરેખર આપણે કહી શકીએ ખોરવાઈ ગયેલા જેવી છે, ત્યારે શિક્ષણ પણ આમાંથી બાકાત નથી એવું મારું સ્પષ્ટ માનવાનું છે. લુક, નથિંગ ઇઝ પરમેનન્ટ બટ ચેન્જ. આ દુનિયામાં પરિવર્તન એ માત્ર સતત ચાલતી પ્રક્રિયા છે. ત્યારે પણ કોવિડ-19ના હિસાબે દરેક ક્ષેત્રમાં ચેન્જીસ આવે છે, શિક્ષણ પણ એમાંથી બાકાત નથી. ઓનલાઈન શિક્ષણ એ ક્લાસરૂમનો એક અત્યારે પર્યાય ઊભો થવા જઈ રહ્યો છે. એક શિક્ષક તરીકે, એક સ્કૂલના મેનેજમેન્ટના ભાગ તરીકે હું સ્પષ્ટ માનું છું કે ઓનલાઈન શિક્ષણ છે એ ક્યારેય ક્લાસરૂમનો પર્યાય ના બની શકે. કારણ કે ઓનલાઈન શિક્ષણમાં તમારે જે પર્સનલ ટચ જોઈ એ તમારો ઓછો થાય છે, તમારું જે સોશિયલાઇઝેશન થવું જોઈએ એ ઓછું થાય છે, તમારા જે આઈ કોન્ટેક્ટ્સ હોય એ પ્રમાણમાં ઓછા થાય છે, તમારું ઇન્ટરેક્શન છે એ પ્રમાણમાં ઓછું થાય છે. પણ જેમ મેં વાત કરી એમ સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. અત્યારના પરિસ્થિતિમાં ક્લાસરૂમ ટીચિંગ શક્ય નથી તો ઓનલાઈન શિક્ષણ એનો એક પર્યાય છે જેમાં કાંઈ પણ ખોટું નથી. સમાજ દરેકે દરેક વસ્તુ સમયાંતરે સ્વીકારતો જ આવ્યો છે. આજથી 20 વર્ષ પહેલાં મોબાઈલ છે એ લક્ઝરી હતી, આજે મોબાઈલ છે તમામે તમામની જરૂરિયાત છે. સેમ વે આજે ઓનલાઈન શિક્ષણનો આપણે સ્વીકાર કરવો જ રહ્યો, કારણ આઈ ટોલ્ડ યુ દેટ સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. હા, પણ આ જે ઓનલાઈન શિક્ષણ છે એને આપણે વધારે કેવી રીતે ઇફેક્ટિવ બનાવી શકીએ, અસરકારક બનાવી શકીએ, એના માટે ખરેખર આપણે દરેકે કાર્યરત રહેવું જોઈએ. ખાસ કરીને ટ્રેનિંગ, ટીચર્સની ટ્રેનિંગ, સ્ટુડન્ટ્સની ટ્રેનિંગ, વાલીની ટ્રેનિંગ, ટેકનિકલ સ્ટાફની ટ્રેનિંગ, કે નવી જે ટેકનોલોજી છે એમાં ઘણા એવા નવા નવા એપ્લિકેશન્સ છે કે જે તમારું ઓનલાઈન શિક્ષણ છે એ ખરેખર સરળ અને એકદમ અસરકારક બનાવી શકે છે. લાઈક તો ટ્રેનિંગ, બીજું કે તમારું ઇમ્પ્લિમેન્ટેશન તમારું એકદમ ઇફેક્ટિવ હોવું જોઈએ. હું વાત કરું જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશન્સની, તો અમે લોકો દરેક ક્લાસરૂમમાં, એટલે શિક્ષક સ્કૂલમાં આવીને જ ભણાવે છે, ઘરેથી ભણાવતા નથી, જેથી કરીને પેલું નંબર વન કે એની ઇફેક્ટિવિટી વધી જાય. ઘરેથી ભણાવે અને સ્કૂલમાં ભણાવે એમાં ફરક પડી જાય. નંબર ટુ, દરેક ક્લાસરૂમમાં અમે વેબ કેમ રાખેલા છે, બરાબર, એટલે દરેક એપ્લિકેશન જે કોમ્પ્યુટરની હોય એના ઉપર વેબ કેમેરા છે. દરેક ટીચર્સને હેડફોન આપેલા છે, બરાબર, સાથોસાથ ટીચર્સને, સ્ટુડન્ટ્સને અને પેરેન્ટ્સની
એમનું 15 દિવસમાં 2 વખત ઓરિએન્ટેશન કરી અને એમને આ ટેકનોલોજીનો ઉપયોગ કેમ કરવો એની ટ્રેનિંગ આપેલી છે. એટલે જેથી કરી અને ઓનલાઈન શિક્ષણ છે એ વધારે અસરકારક બની શકે. દરેકે દરેક બાળકનો દરેકે દરેક પીરિયડ પછી એટેન્ડન્સ લેવાય, હાજરી પુરાય. સેમ વે દરેક બાળક જ્યારે એ ક્લાસ એટેન્ડ કરતો હોય તો એનો વિડીયો છે એ ઓન રાખે, જેથી કરીને જે ઓનલાઈન શિક્ષણના જે કંઈ પણ નાના મોટા દૂષણ છે એને આપણે દૂર કરી શકીએ. સેમ વે જે નાના બાળકો છે, ખાસ કરીને પ્રી પ્રાઇમરીના અને પહેલાં બીજા ધોરણના, આ બાળકો નાના હોય એટલે એમનો મૂડ હોય ભણવું ના ભણવું, તો એવા બાળકોના અમે ઓનલાઈન સેશનની સાથે એમના ટોપિક વાઇઝ વિડીયો પણ અમે રોજ અપલોડ કરીએ છીએ અને વાલીઓને આપીએ છીએ. રોજ સાંજે રેમેડિયલ સેશન હોય છે, દરરોજ સાંજે, કે જેમાં કોઈ પણ પ્રકારની રેમેડી, માનો કે કોઈને હિન્દી લખતા નથી આવડતું, હિન્દી બોલતા નથી આવડતું, હિન્દી વાંચતા નથી આવડતું, એનું અલગથી રેમેડિયલ લેક્ચર હોય છે. આ રેમેડિયલ લેક્ચર કરીએ છીએ. જે વર્કિંગ કપલ્સ હોય, ખાસ કરીને હસબન્ડ વાઈફ બેઉ કામ કરતા હોય, તો એ સ્કૂલના સમય દરમિયાન, અત્યારે બાળક ઘરે હોય એટલે એમને મુશ્કેલી હોય, કાંઈ એમને સાથે લઈ જવું પડે અથવા બીજે ક્યાંય ડ્રોપ કરવું પડે, તો એવા બાળકો માટે અમે અલગથી એમની અનુકૂળતા પ્રમાણે સેશન રાખીએ છીએ, આઈધર લેટ ઇન ધ ઇવનિંગ ઓર ઓન સન્ડેઝ. એટલે આ એક કસ્ટમાઇઝેશન આ પ્રક્રિયાનું કરવાની વાત છે. સાથે સાથે ખાસ કરી અને સાયન્સના વિદ્યાર્થીઓ, કોમર્સના વિદ્યાર્થીઓ 11-12ના, એમના માટે એમના જીઈ નીટની ઓનલાઈન એક્ઝામ રેગ્યુલર લેવાય છે. દરેકે દરેક ચેપ્ટર પછી એની પરીક્ષા લેવામાં આવે છે. દરેકે દરેક ચેપ્ટરના વિડીયો પણ અલગથી અપલોડ કરવામાં આવે છે. આ મામલે રાજકોટ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ્સ એસોસિએશનના પ્રમુખ અને ન્યુએરા સ્કૂલના સંચાલક અજયભાઈ પટેલે જણાવ્યું હતું કે ઓનલાઈન એજ્યુકેશન અને ફિઝિકલ ક્લાસની સરખામણી ક્યારેય થઈ જ ના શકે, પરંતુ પરિસ્થિતિ ગંભીર હોવાના કારણે ઓનલાઈન શિક્ષણ ફરજિયાત બન્યું છે. અત્યારે બહુ જ કન્ફ્યુઝન જેવી સ્થિતિ છે. 2-3 પ્રકારના પ્રશ્નો અત્યારે ઉપસ્થિત થયા છે. એક તો ફીના મામલે પ્રશ્ન ઉપસ્થિત થયા છે, બીજું ઓનલાઈન શિક્ષણ બાબતે પણ પ્રશ્ન ઉપસ્થિત થયા છે. ઓનલાઈન શિક્ષણ માટે થઈને અત્યારે સ્કૂલ મજબૂર છે, કારણ કે ઓનલાઈન શિક્ષણ ફરજિયાત અત્યારે આપવું જ પડે એવી પરિસ્થિતિ છે. પણ એમાં પણ વાલીઓને એવા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે ભાઈ ઘરમાં 2-3 બાળકો હોય અને આખા ફેમિલી વચ્ચે એક જ મોબાઈલ હોય ત્યારે પણ ઓનલાઈન શિક્ષણથી એમને પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને વારંવાર એમની ફરિયાદ આવતી હોય. ત્યારે આજે એમના પ્રશ્નનું નિરાકરણ સ્વરૂપે અમે વિડીયો લેક્ચરને એની બધી પ્રથા ચાલુ કરી છે, જેથી કરીને જ્યારે પણ એમને મોબાઈલ યુઝ કરતા હોય ત્યારે બાળકોને સાંજે આવીને એ લોકો વિડીયો લેક્ચરથી પણ આગળ વધી શકે છે. ઓનલાઈન શિક્ષણથી ઘણા બધા બીજા પ્રશ્નો પણ ઉપસ્થિત થયા છે કે ભાઈ કે 4-5 કલાક એમને સાથે બેસવું પડે છે, એમની આંખને નુકસાન થાય છે, એવા ઘણા પ્રશ્નો છે. બાળક આજે જ્યારે એમને કંઈ પ્રશ્ન ઉપસ્થિત થતા હોય ત્યારે બાળક એમની સામે કોઈ પણ પ્રશ્ન જ્યારે સ્કૂલમાં ઉપસ્થિત થતા હોય ત્યારે શિક્ષકને હાજરીમાં કહી શકતા હોય, પણ અત્યારે એ પરિસ્થિતિ નથી. ત્યારે આજે હોમવર્ક છે તો હોમવર્ક કેવી રીતના ચેક થાય, એવા નાના મોટા પ્રશ્નો અત્યારે વાલીઓ તરફથી ખૂબ જ આવે છે. ચોક્કસ કનેક્ટિવિટીના પ્રોબ્લેમ થાય, નેટના પ્રોબ્લેમ થાય, દૂર જ્યારે નાના નાના ગામડાઓ છે, દૂરના વિસ્તારો છે, ત્યારે આ બધી કનેક્ટિવિટીના પ્રશ્નો આવે છે. એટલે જ ઓનલાઈન કરતાં હું એવું બેટર માનું છું કે જ્યારે વિડીયો લેક્ચર રેકોર્ડ થાય અને એ દરેક શાળા એમના માધ્યમથી એમને પ્રસારિત કરે તો વધારે બેટર રહે. મારો સન છે 11th સાયન્સ સેન્ટ પોલ સ્કૂલમાં ભણે છે, અને અત્યારે એવું છે કે ICSE બોર્ડના હિસાબે એ લોકોની એક્ઝામ હજી 3 પેપર બાકી છે, લેવાની નથી. ગુજરાત બોર્ડનું રિઝલ્ટ આવી ગયું છે એટલે 11th સાયન્સ સ્ટાર્ટ થઈ ગયેલું છે. એ લોકોને ઝૂમથી એ લોકો લેક્ચર લે છે, પણ હાલના કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અત્યારે એવું છે કે એ લોકોનું 11th સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે 2 પોઈન્ટ્સ છે, એક પોઝિટિવ એ કહી શકાય અને નેગેટિવ પણ કહી શકાય. પોઝિટિવ પોઈન્ટ્સ એવો છે કે એ લોકોનું બગડે નહીં, 11th સાયન્સ છે એ સ્ટાર્ટ એટલે જ એ લોકોની સ્કૂલમાંથી કરી દેવામાં આવેલું છે, કે સ્ટુડન્ટને આ પરિસ્થિતિ કેટલી ચાલશે એ નક્કી નથી, એટલા માટે એ લોકોની સ્કૂલમાંથી શરૂ કરાવેલું છે. અને નેગેટિવ પોઈન્ટ્સ એ થાય છે કે કદાચ પેરેન્ટ્સ ઘરે હોય ન હોય, એ લોકોના ઝૂમના લેક્ચર પૂરા થઈ ગયા પછી કદાચ એમની પાસે મોબાઈલ કે લેપટોપ હોય તો પેરેન્ટ્સને થોડીક 3-4 કલાક એ લોકોને કમ્પલસરી આપવી પડે એમ છે. અને જે ભણતા નથી એવા સ્ટુડન્ટ માટે એ એક રમતનું સાધન બની જાય છે. એટલે બે પરિસ્થિતિ કહી શકાય એમ છે, પોઝિટિવ પોઈન્ટ પણ છે અને નેગેટિવ પણ છે. કોરોનાના કારણે એજ્યુકેશન પર મોટી અસર થઈ છે.
ત્યારે ઉપલેટામાં સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને હાલમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. બાળકોને ઘરે બેઠા સરળ ભાષામાં સમજાય એ રીતે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. વાલીઓ પણ શાળા સંચાલકોને સહકાર આપી રહ્યા છે. સ્કૂલના વિદ્યાર્થીઓને 100% શિક્ષણ આપો છો અને બાળકો સુધી પહોંચે છે કે કેમ? હું આનંદવાડા મધર સ્પ્રેડ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. પારંપરિક શિક્ષણ માટેની જે પદ્ધતિ છે કે બાળકો જ્યારે વર્ગમાં આવે અને શિક્ષકના ફેશિયલ એક્સપ્રેશન અને એ બધું જોઈને જે શીખતા હોય છે, એ આ ઓનલાઈન શિક્ષણમાં શક્ય નથી. વાયરસને કારણે શિક્ષણમાં શું અસર જોવા મળી રહી છે આજના સમયમાં? હું ભાવેશ સુવા, આચાર્ય દરબારગઢ પ્રાથમિક શાળા. દરબારગઢ પ્રાથમિક શાળા એ સરકારી શાળા છે. સરકારશ્રી દ્વારા કોરોના વાયરસની સ્થિતિમાં એક ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ લિંક દ્વારા જેની પાસે અમારા વિદ્યાર્થીઓ એકદમ સામાન્ય પરિસ્થિતિના હોય, જેના વાલી અમુક વાલી પાસે મોબાઈલ હોય અને ના પણ હોય, જેને હોય એને અમે લિંક દ્વારા મોકલીએ છીએ લેસન અને વર્ક. સરકાર દ્વારા બીજી પણ સરસ વ્યવસ્થા કરવામાં આવેલ છે કે આખા મંથનું આખું વર્કશીટ આપેલી છે જે અમે વિદ્યાર્થીઓને ઘરે ઘરે પહોંચાડેલી છે. હા, તો મારું નામ છે આફિઝા બાનુ લાંગડા, એમ એ બી એડ ઇકોનોમિક્સ ડીપીએડ, અને હું શ્રીમતી જમા કન્યા વિદ્યાલયની અંદર હાયર સેકન્ડરીની ટીચર છું. અને આજની સાંપ્રત પરિસ્થિતિ વિશે તમે જે આવ્યા છો તો એ બદલ તમારો આભાર. આજના જે તમે શિક્ષણની વાત કરો છો એની અંદર અમે ઘણી જ મુશ્કેલીઓ અનુભવીએ છીએ. કારણ કે પ્રથમ તો એ વસ્તુ છે કે કોઈ પણ વસ્તુના બે પ્રકારના પાસા હોય છે, સારા અને ખરાબ. તો સારું પાસું એ છે કે જે લોકો આ એડવાન્સ ટેકનોલોજી સાથે જોડાયેલા છે એ લોકોને માટે એ લોકો ફાયદાકારક પણ છે. જય હિન્દ, જય ભારત, નમસ્કાર. માયસેલ્ફ માધુરી મોતી વરસ, પ્રિન્સિપલ ઓફ ધ મધર ઇન્ટરનેશનલ સ્કૂલ. આપના ભી જો મુજે પ્રશ્ન પૂછા કે ઇસ સાલ જો ભી બોર્ડ એક્ઝામ મેં બચ્ચે આયે હૈ તો ક્યા ઉનકા સિલેબસ પે યા એજ્યુકેશન પે કોઈ અસર પડેગી? બટ શાયદ હર એક સ્કૂલ કો યે બહોત હી પરેશાની હોતી હૈ ઓર ઉનકા પૂરા અટેન્શન યાનિ કે આપ અગર કહો તો 100% અટેન્શન ફોકસ પૂરા અપને બચ્ચો પે હોતા હૈ. ઓર ઉસી તરહ અસર તો શાયદ નહીં હોગી, બિકોઝ સભી સ્કૂલ બહોત હી પ્રયત્ન કર રહી હૈ કે ઉનકે બચ્ચો કો બેસ્ટ મિલે. જૈસે હમ ને ભી એપ્રિલ મંથ સે હી ચાલુ કર દિયા હૈ અપને બોર્ડ કે સ્ટુડન્ટ્સ કો લગાતાર લેક્ચર્સ દેના, ઓફલાઈન ઓનલાઈન સભી તરહ સે. ઓર હર એક બચ્ચે કો હમ ટેલિફોનિક કન્વર્ઝેશન સે ઉનકી કાઉન્સેલિંગ કરતે. સ્થિતિમાં સરકારે શાળાઓ બંધ રાખી છે, ખરેખર શાળાઓ ખોલવી જોઈએ કે શું? હું દરબારગઢ પ્રાથમિક શાળાની આસિસ્ટન્ટ શિક્ષિકા સાવિત્રીબેન અંકલેશ્વરિયા. મારો અભિપ્રાય એ છે કે અમે જે બાળકોને અમારા તરફથી અને સરકાર તરફથી જે કંઈ સાહિત્ય આપવામાં આવે છે એનું અમે બાળકો સાથે કોમ્યુનિકેશન કરી મોબાઈલ દ્વારા એને લેશન આપીએ છીએ. એ ઉપરાંત એને ડીડી ચેનલ પર જે આવે, ગિરનાર ચેનલ પર, એની પણ અમે એને માહિતી અને ટાઈમ ટેબલ આપ્યું છે. છતાં પણ અમુક એવા બાળકો છે કે જેની પાસે મોબાઈલ પણ નથી અને ઘરમાં ટીવી પણ નથી અને મા બાપ છે મજૂરી કામ કરવા જતા રહે છે, જેના કારણે બાળકો એ શિક્ષણથી વંચિત રહી જાય છે. પાછો અર્થ જાણવા કઈ રીતે પ્રયત્ન કરો છો વિદ્યાર્થીને ભણાવીને કે કઈ રીતના? ના, ભણતરની અંદર તો અમે એમને ડે બાય ડે દરરોજનું લેશન પણ આપીએ છીએ અને જ્યાં એમને ન સમજાય ત્યાં એમને કહીએ છીએ કે તમને જો ન સમજાતું હોય તો તમે શાળાએ કોઈ એક બે વ્યક્તિ આવી અને સોશિયલ ડિસ્ટન્સ સાથે અમને મળી શકો છો અને સમજી શકો છો. અબ તક સાથેની વાતચીત દરમિયાન પંસલ સ્કૂલના મેનેજર યોગીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોરોનાના કારણે દરેક ક્ષેત્રને મોટી અસર થઈ છે, એજ્યુકેશનમાં પણ તેની અસર દેખાઈ રહી છે. હાલમાં ઓનલાઈન એજ્યુકેશનને દરેક લોકો સ્વીકારતા થયા છે અને અમે વિદ્યાર્થીઓને સમજાય એ રીતે ભણાવવાનો પ્રયાસ કરીએ છીએ. કોવિડ-19ની સ્થિતિને લઈને પૂરા વિશ્વનું સામાન્ય જનજીવન છે એમાં મહદઅંશે અસર થઈ છે. જેમાં લોકડાઉન પછીની પરિસ્થિતિમાં સૌથી વધુ જો કોઈ ક્ષેત્રને અસર થયો તો બાળકોના શિક્ષણ ક્ષેત્રને, કારણ કે બાળકોની સ્વાસ્થ્ય સુખાકારીને ધ્યાનમાં રાખી અને બાળકો અત્યારે અભ્યાસ માટે શાળાએ આવી શકતા નથી તો બાળકોના શિક્ષણમાં ખૂબ જ વિક્ષેપ પડ્યો છે અને શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ અસર થઈ છે. સરકારશ્રી દ્વારા અને શાળા દ્વારા એવા પ્રયાસો કરવામાં આવે છે કે બાળકોના શિક્ષણ ઉપર અસર ન થાય, જેના ભાગસ્વરૂપે ઓનલાઈન એજ્યુકેશનનો પણ એક સફળતાપૂર્વક પ્રયોગ થઈ રહ્યો છે. લોકડાઉન દરમિયાન પણ અમારી શાળા દ્વારા ઓનલાઈન એજ્યુકેશન મેક્સિમમ બાળકો સુધી પહોંચે એવા પ્રયાસો કરવામાં આવ્યા હતા અને અત્યારે પણ ઓનલાઈન એજ્યુકેશન બાળકો સુધી મળી રહે અને બાળકોના વિદ્યાભ્યાસમાં ખલેલ ન થાય તે
તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઓનલાઈન એજ્યુકેશન થી બાળકોમાં કેટલી અવેરનેસ આવે છે? બાળકો ઓનલાઈન એજ્યુકેશન ને સ્વીકારતા થયા છે? જરૂર, શિક્ષકની ગરજ તો કોઈ પણ વ્યક્તિ કે ઓનલાઈન એજ્યુકેશન ક્યારે પૂરી ન કરી શકે એ આપણે સૌ જાણીએ છીએ અને તથ્ય છે. પરંતુ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ સ્વરૂપે અત્યારની જે મહામારીને કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને બાળકોનો અભ્યાસ ન બગડે એના માટે શાળા કક્ષાએથી પ્રયત્નો કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પણ જાગૃત થયા છે અને વાલીઓ પણ જાગૃત થયેલા છે અને શાળા દ્વારા મેક્સિમમ એવા પ્રયત્નો કરવામાં આવે છે કે તમામે તમામ બાળક સુધી શિક્ષણ પહોંચી રહે. જેના ભાગ સ્વરૂપે હું પંચીલ સ્કૂલની જ વાત કરું તો અમે અમારી શાળાની યુટ્યુબ ચેનલમાં શિક્ષકો પોતે જ ક્લાસરૂમમાં ભણાવતા હોય એ પ્રકારના વિડીયો ચેપ્ટર વાઇઝ, પ્રકરણ વાઇઝ અને ટોપિક વાઇઝ બનાવીને અપલોડ કરી છે. એ જ વિડીયોની લિંક શાળાના બાળકોને વાલીઓને અમે વોટ્સઅપ થ્રુ મોકલી છે કે જેથી બાળકો અભ્યાસ કરી શકે. સાથે સાથે વાલીઓ દ્વારા કેટલું કાર્ય કરવું, હોમવર્ક કરાવવું તેની પણ લિંક અમે મોકલી છીએ કે જેથી વાલીનો એક રેકોર્ડ પણ રહે શાળાની ચેનલમાં કે અને ગમે ત્યારે વાલીને વિડીયો જોઈ હોય તો જોઈ શકે. એ એક પ્રયાસ વિડીયો દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે બાળકોને અભ્યાસના તો વિડીયો મોકલવામાં આવે જ છે પરંતુ હેલ્થ હાઇજીન કેવી રીતે રાખવી, બાળકોને ઇતર પ્રવૃત્તિ સારી ટેવો કઈ રીતે પડે તેની માહિતી અને માર્ગદર્શન ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકોને અને વાલીઓની જરૂર છે તેવા વિડીયો પણ મોકલવામાં આવે છે કે જેથી બાળકોને શિક્ષણ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિની પણ જ્યાં જ્યાં જરૂર પડે તે ગરજ પૂરી પાડી શકાય. હું બેન મારી શાળાની વાત કરું તો કોઈ અતિશયોક્તિની વાત નથી, પણ વાલીઓ અને શિક્ષકોની વચ્ચે સંકલન એકંદરે સારું છે. વાલીઓ, મોટાભાગના વાલીઓ પૂરો સહકાર આપે છે. શિક્ષકો દ્વારા જે કાંઈ સૂચનાઓ આપવામાં આવે છે તેને ફોલો કરે છે. સામે પક્ષે ઘણી વખત વાલીના પણ પ્રશ્નો હોય છે, વાલીના પણ ડાઉટ્સ હોય છે, તો અમે પંચીલ સ્કૂલની ટીમ દ્વારા, અમારા શિક્ષકો દ્વારા, એચઓડી દ્વારા એ પ્રશ્નોનું હકારાત્મક વલણ અને હકારાત્મક સોલ્યુશન આવે તેવા પ્રયાસો કરી છીએ અને બને ત્યાં સુધી વાલીના પ્રશ્નો પણ કોઈ હોતા નથી. જે કાંઈ ઝીણા મોટા ઓનલાઈન એજ્યુકેશન સપોર્ટ બાબતની હોય તો તેમાં શાળા પૂરતો સહકાર આપે છે અને બાળકોનું શિક્ષણમાં અભ્યાસમાં વિક્ષેપ ન પડે તે કરે છે. સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં ગૂગલ મીટનો ઉપયોગ કરીને બાળકો દ્વારા સંવાદ કરવામાં આવે છે. આ ઉપરાંત શાળાના મેનેજિંગ ટ્રસ્ટી વાડોદરીય સરના વિડીયો પણ સમયાંતરે બાળકોને મળતા રહે છે કે જેથી પ્રાથમિક શાળાના બાળકોનું 100% એમની સાથે આધ્યાત્મિક અને જોડાણ હોય તો તે પણ એક પૂરા થવાના પૂરા પ્રયત્નો અમે શાળા દ્વારા કરી છે. આ ઉપરાંત સરકારશ્રી દ્વારા પણ દૂરદર્શનના માધ્યમથી, ચેનલના માધ્યમથી વિડીયો મોકલવામાં આવે છે, જેની માહિતી પણ અમે વાલી સુધી પહોંચાડી છે કે જેથી હાલની આ મહામારીમાં એક શિક્ષણની પ્રક્રિયામાં જે વિક્ષેપ થયો છે તે વિક્ષેપ ન થાય અને વાલીઓને ઓનલાઈન જરૂર પડતી ઓનલાઈન ગૂગલ મીટ, યુટ્યુબ અને પ્લસ પંચીલ સ્કૂલની એક દ્વારા પણ અમે વાલીઓને હોમવર્કને બધું મોકલી છીએ અને એવી પણ સુવિધા મળી વાલીઓ બાળકો દ્વારા કરેલું વર્ક જે છે એ અમને પણ મોકલી શકે જેથી ટુ વે કોમ્યુનિકેશન થાય અને બને ત્યાં લગી. અત્યારે જે COVID-19ના કારણે જે પ્રશ્ન ઊભો થયો છે કે જે બાળકો શાળાએ અભ્યાસ નથી આપી શકતા તો ઓનલાઈન શિક્ષણના માધ્યમથી અમે બને ત્યાં સુધી પૂરા પ્રયત્નો કરી છીએ કે બાળકનો અભ્યાસ ન બગડે અને સામે પક્ષે વાલી અને બાળકોનું પણ હકારાત્મક વલણ છે કે જે આ શિક્ષણ અત્યારે જે વૈકલ્પિક વ્યવસ્થા છે જેને મહદઅંશે સ્વીકારે છે, જો તો કહું સ્વીકારતા થયા છે અને અત્યારે ઓનલાઈન એજ્યુકેશન છે એ ક્લાસરૂમની જગ્યાએ વર્ચ્યુઅલ રીતે થઈ રહ્યું છે, ઘરે થઈ રહ્યું છે, પરંતુ બાળકનો અભ્યાસ બગડતો નથી અને બાળકના અભ્યાસમાં કે વિક્ષેપ નથી ને જેની સારી અસરો કહું તો બાળકોના માનસ પર પડે છે. આ મામલે લીમડીની સરસ્વતી વિદ્યા મંદિરના સંચાલકે કહ્યું હતું કે આ પરિસ્થિતિમાં ઓનલાઈન એજ્યુકેશન ખૂબ જ આવશ્યક બન્યું છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં આ બાબતે ખૂબ જ તકલીફો પણ પડી રહી છે, તેમજ કાયમી ધોરણે આ પદ્ધતિ અમલી બનાવી શકાય નહીં. 12માના ઓલરેડી 11માના જે વિદ્યાર્થીઓ હતા એ 12માં ધોરણમાં આવી ગયા છે. 11માં ધોરણની અંદર આવતીકાલથી આમ જ્યારે રિઝલ્ટ બોર્ડે ડિક્લેર કર્યું એટલે ઓનલાઈન અમે લિંક મૂકેલી, એની અંદર વિદ્યાર્થીઓને સૂચના આપેલી કે ઓનલાઈન આ કોરોનાના માધ્યમની અંદર ઓનલાઈન ફોર્મ સબમિટ કરી દેવું. એમાં લગભગ 201 જેટલા ફોર્મ, 193 જેટલા ફોર્મ અમારે આર્ટ્સ કોમર્સના ભેગા થઈને આવેલા છે. એમાંથી એક ક્લાસ છે મેરિટ આધારિત એડમિશન આપવાના છે. યોગેશભાઈ જે રાવલ, પ્રાથમિક શાળા નંબર 2 લીમડી, અહીં 2014થી આચાર્ય તરીકે ફરજ બજાવું છું. હાલમાં મારી સ્કૂલમાં ધોરણ 1-8માં 235-240 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા 2-3 વર્ષથી અમારા શિક્ષકોની અર્થાત મદદને કારણે સરકારશ્રી દ્વારા આયોજિત ગુણોત્સવની અંદર એ ગ્રેડ આવેલ છે શાળામાં. અચ્છા, હવે તું ક્યાં ભણે છે અત્યારે? હું અત્યારે અમદાવાદમાં વેદાંત પબ્લિક સ્કૂલ ઈશનપુરમાં છે ને એમાં ભણું છું. અચ્છા, લીમડી આવવાનું કારણ?
અહીંયા કેસ બહુ વધી ગયા હતા એટલે અમારું ઘર લીમડીમાં બી હતું એટલે અમે લીમડી આવ્યા. અચ્છા, લીમડીમાં ઓનલાઈન તમે ભણી શકો છો અત્યારે? હા, એકદમ ઇઝીલી. અહીંયા સારું નેટ પકડે છે ને ફાવે છે ઘણું. તમારું નામ? અચ્છા, અત્યારે ઓનલાઈન તમે ભણો છો તો તમને ઓનલાઈનમાં સારું પડે છે કે સ્કૂલની અંદર જે ભણવાનું હોય? સ્કૂલની અંદર સારું પડે છે. ઓનલાઈનમાં ઘરનું ઘરે ને ઘરે જ ધ્યાન રહે છે, સ્કૂલે આખું મગજ ત્યાં હોય ને ત્યાં મજા આવે ભણવાની. તમારું નામ શું છે? મારું નામ ગોયલ નિશી વિજયભાઈ છે. હું બાર સાયન્સમાં ભણું છું. હા, તમને એટલે ઓનલાઈન ભણાવવામાં શું રસ ખરો, પણ આપણે ઓનલાઈન કરતાં ઓફલાઈન વધારે ભણવાની મજા આવે. તમારું નામ શું છે? નામ લીનાબેન. લીનાબેન, હવે આ તમારી બેબી કયા ધોરણમાં ભણે છે અત્યારે? એડમિશન નીલકંઠ સ્કૂલમાં લેવાનું છે. મળી જશે તમને? બેલુર વિદ્યાલયના ડિપાર્ટમેન્ટ હેડ જિગ્નેશ ગઢવીએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિથી શિક્ષણ જગતને મોટી અસર થઈ છે. હાલમાં ઓનલાઈન શિક્ષણ સાનુકૂળ પ્રવૃત્તિ છે. વાલી અને વિદ્યાર્થીઓની વિવેક બુદ્ધિથી ઓનલાઈન શિક્ષણ શક્ય બની શકે. નમસ્કાર, બેલુર વિદ્યાલયથી હું જિગ્નેશ ગઢવી આપ સાથે થોડો શૈક્ષણિક વાર્તાલાપ કરવા ચાહું છું. સાંપ્રત પરિસ્થિતિ COVID-19 અનલોક 1 ચાલી રહ્યું છે ત્યારે આજે શિક્ષણ એ દરેક માટે એક જટિલ પ્રશ્ન બનતો જાય છે. અત્યારના સંદર્ભમાં ઓનલાઈન એજ્યુકેશન ચાલી રહ્યું છે, ઘણા બધા એમાં મતમતાંતરો છે. ઘણાનું એવું માનવું છે કે ઓનલાઈન એજ્યુકેશન એ બાળકને બગાડે છે અથવા તો બાળકને મોબાઈલથી આંખો નબળી પડે છે. વાત એક દ્રષ્ટિએ વિચારીએ તો સાચી લાગે, પરંતુ અત્યારના સમયે વાસ્તવિકતાને સ્વીકારીને બીજો કોઈ વિકલ્પ ન હોય ત્યારે એક આ જ નેગેટિવ બાબતને લઈને આપણે મોબાઈલની નેગેટિવ બાબતને લઈને આપણે ભણતર બંધ ન કરી શકીએ. વાલીમાં અને વિદ્યાર્થીમાં વિવેક બુદ્ધિ કેળવીને આપણે ચોક્કસથી, જેમ દરેક વસ્તુના નુકસાન હોય છે એમ લાભ પણ હોય છે, તો ઓનલાઈન એજ્યુકેશનમાં વાલી અને વિદ્યાર્થી બંને વિવેક બુદ્ધિ વાપરીને ખૂબ સારી રીતે આ ઓનલાઈન એજ્યુકેશનથી પોતાનો શૈક્ષણિક વિકાસ કરી શકે છે. વર્ગથી શિક્ષણ અને ઓનલાઈન શિક્ષણ એમાં બહુ મોટો ડિફરન્ટ એ પડી જાય છે કે જ્યારે વર્ગમાં શિક્ષક ભણાવતો હોય છે ત્યારે લાગણીથી, સંવેદનાથી ભણાવતો હોય છે. જ્યારે આ માધ્યમ થાય છે ત્યારે લાગણી કદાચ શિક્ષક રજૂ ન કરી શકે, ત્યારે ઘણી વખત વાલીએ એવું વાતાવરણ બાળકને આપવું જોઈએ કે જેનાથી બાળક એ પોતે વિવેક બુદ્ધિથી પોતાના જે વિડીયોઝ અથવા તો જે માહિતી સ્કૂલ દ્વારા મોકલવામાં આવે છે એનો જ અભ્યાસ કરે. બીજી વાત, હાલના સમયે સૌથી મૂંઝવતો પ્રશ્ન કે શાળાઓ શરૂ થવી જોઈએ. બીજો પ્રશ્ન એ, તો શરૂ થવી જોઈએ તો ક્યારે શરૂ થવી જોઈએ? લગભગ માર્ચ 15થી વિદ્યાર્થી અને શાળા વચ્ચે એક અંતર પડ્યું. એક શિક્ષક તરીકે હું એ જ કહેવા માંગીશ કે શાળાઓ 100% શરૂ થવી જોઈએ, પરંતુ એની સાથે સાથે કેટલાક નિયમો, જેમ કે ઋષિ પરંપરામાં આપણે ત્યાં વડ ક્લાસ હતા, શાળાઓએ વડની નીચે એવી ગોઠવણ કરવી જોઈએ કે જેમાં પ્રાકૃતિક વાતાવરણમાં વિદ્યાર્થીઓ ભણે. બીજા નંબરમાં જે જે સરકાર તરફથી સૂચનાઓ મળે એ રીતે આપણે એજ્યુકેશન શરૂ કરવું જોઈએ, ડિસ્ટન્સ જાળવવું જોઈએ. વાલીઓ અને વિદ્યાર્થીઓ અત્યારે સાથે છે, શિક્ષક અને વિદ્યાર્થી અત્યારે દૂર છે, ત્યારે એક શિક્ષક તરીકે દુઃખ થાય, પરંતુ એનો અર્થ એ પણ નથી કે વિદ્યાર્થીઓનું બગડે છે. આજે ઓનલાઈન એજ્યુકેશનથી ખાસ કરીને ધોરણ 10, ધોરણ 12 અને 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને 2 મહિનાથી આપણે ઓનલાઈન એજ્યુકેશન શરૂ કર્યું છે, જેમાં વિવિધ પ્રકારની
પાઠના લેક્ચર મોકલવામાં આવે, એના પછી એની ટેસ્ટ મોકલવામાં આવે, ટેસ્ટ વિદ્યાર્થી પરત મોકલે છે, એ ટેસ્ટનું ચેકિંગ થાય છે અને એના આધારે પણ શિક્ષક વિદ્યાર્થીઓનો શૈક્ષણિક વિકાસનું ગુણાંકન થાય, એનું પરિણામ બને છે. આવું વર્ક ઓનલાઈન અત્યારે અમારા દ્વારા થઈ રહ્યું છે. આ હતા આજના અબતક સ્પેશિયલ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબતક. નમસ્કાર.